ઓછો સારું લાગશે અને જલ્દી સાજો પણ થઈ જશે. તો આ ડ્રેસિંગ આપણે શું કામ કરવાના છે એ પછી જાતે છેલ્લે કે ઘરે જાતે પણ કરી શકે એ રીતના શીખવાનું. એક લઈએ, એની પાસે ટ્યુબ હોય તો લઈએ, બરાબર છે. એને ક્લીન કરવા માટે આપણી પાસે જે બી સાધન હોય, સેવલોન ક્લીન કરવા માટે છે આપણી પાસે, સેવલોન લીધું છે. અને એની પર લગાવવા માટે આપણી પાસે માત્ર બીટાડીન છે, તો બીટાડીન લઈએ. ઓઇન્ટમેન્ટ હોય તો ઓઇન્ટમેન્ટ લઈએ. આપણે ડાયરેક્ટ હાથથી અડવાનું નથી. જો આપણી પાસે ગ્લવ્સ હોય તો આપણે ગ્લવ્સ લઈ શકીએ, ના હોય તો આપણી પાસે ફોર્સેપ છે. શું હોય છે? ફોર્સેપ. તો આને આપણે ડ્રેસિંગ કરીએ એના પછી બેસ્ટ મટીરિયલ છે આપણે એમાં શેમાં નાખશું? આપણે ટ્રેન. તો પ્રોસિજર કરતા પહેલા આપણે શું કરશું? હેન્ડ વોશ કરશું ને, બધા ઓર્નામેન્ટ્સ કરશું, હાથને પલાળશું, સાબુ લગાડશું, ફીણ વાળી ત્યાં સુધી લગાડશું. પછી એને આપણે 2-3 મિનિટ સુધી હેન્ડ વોશ કરશું. પછી હેન્ડ વોશ કરી અને જે પેશન્ટ હોય એને બેસી જવાની, એને દર્દીને કહેશું આપણી સામે બેસાડશું, દર્દી બેસી જાય, બરાબર છે. કારણ માનલો કે આ દર્દી છે, એને હાથની ઉપર વાગે, ક્યાં વાગેલું છે? આખા પોડીને ભાગમાં વાગેલું છે અને એમને લાલ 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 થઈ ગયું છે. તો બેન આપણને કેટલા દિવસથી વાગેલું છે? તો એ કહે છે કે 4-5 દિવસથી વાગ્યું છે, મને ફસ થઈ ગયું છે, લસી નીકળે છે, ડિસ્ચાર્જ આવે છે. તો કંઈ વાંધો નહીં, હું તમને ડ્રેસિંગ કરી દઉં છું અને તમને શીખવાડું એ રીતના આપણે ડ્રેસિંગ કરજો, બરાબર છે. તો એ પાછું બેન કે મારી પાસે ટ્યુબ લાવી છું હોસ્પિટલમાં, તો કે કંઈ વાંધો નહીં, ટ્યુબ કેવી રીતે લગાડવાની એ પણ તમને શીખવાડી દઉં. ઘરની અંદર રૂ તો હોય નહીં, રૂ હોય, રૂ લઈ લઈએ, ગરમ પાણી કરી લઈએ, ગરમ પાણી કરીને ઠંડુ કરી લઈએ આપણે ઘર કરતું, અને પછી એને રૂલથી આપણે ઘા છે એને સાફ કરી નાખીએ, એની અંદર ટ્યુબ કોરું કરીને ટ્યુબ લગાડવાય. પણ અહીંયા તમે ડ્રેસિંગ કરો, તો આપણે ડ્રેસિંગ કરીએ આપણી રીતે, તો આપણે કોટન સોપ, આજે ટૂથપેસ્ટ આપણી પાસે ઇમ્પ્રુવ ફોર્સેપ છે, એની અંદર આપણે શું કરીએ કે કોટન સોપ લઈએ. શું લઈએ? કોટન સોપ લઈશું આપણે. અને કોટન સોપને આપણી પાસે સેવલોન છે, આ બધા કોટન સોપ કેવા છે? સ્ટરાઈ. કેવા છે? સ્ટરાઈ. સ્ટરાઈ. તો સ્ટરાઈલ કોટન સોપ છે, આપણી પાસે સેવલોન છે, આપણે આવી રીતના પકડવાનું છે. દેખાયો? હવે આની ઉપર હું સેવલોન નાખું. કેવું છે? સેવલોન વાળું. કેવું છે? સેવલોન. સેવલોન વાળું. હવે સેવલોન વાળું થયું છે, તો બેન ને અહીંયા હાથમાં વાગેલું છે, તો ઘા દેખાય છે મને, હે ને? તો હું એને આપણે શું કરશું, પહેલા બહારની સપાટી પર એક સાફ કરી નાખશું. ક્યાં કરશું આપણે? બહારની બાજુ, હે ને? બહારની આજુબાજુમાં 2 સેન્ટીમીટર સુધી આપણે પહેલાં એક કોટન સોપથી સાફ કરી નાખું એક બાજુની ધાર, પછી બીજી બાજુ છે ને આવી રીતે, બીજી બાજુ તો કરવું જશે ને, એને આપણે અંદરથી અંદરની બાજુમાં સાફ કરશું, સમજી ગયા? પછી વચ્ચેનો ભાગ તો રહ્યો છે, જો દેખાય છે વચ્ચે, એ વચ્ચેના ભાગથી આપણે લઈને વચ્ચેની ક્લીન કરી નાખશું અને આને કિડની ટ્રેમાં નાખી દઈશું, બરાબર છે. પછી ફરીથી બીજું સોપ લઈશ, ડ્રાય સર, ડ્રાય લીધું. કયું લીધું છે? ના ડ્રાય. હવે ડ્રાય કોટન સોપ લઈશ અને પહેલા મેં ક્યાંથી કહી દીધું? બહારથી કહી. હવે ડ્રાય લીધું છે, મેં ક્યાંથી કરીશ? અંદર. ક્યાંથી કરીશ? અંદરથી બાજુ ડ્રાય કરી અને બહારની બાજુ એને ડ્રાય કરી નાખવાનું. આ પતિ નાખી દઈશ. હવે મારી પાસે શું છે કે હવે એને આપણે ડ્રેસિંગ કરવાનું છે, તો વોસ પીસ છે, બરાબર. એની ઉપર હું બીટાડીન લગાડીશ, બીટાડીન લઈશ અને એમને હાથની ઉપર અહીંયા વોસ પીસ, બીટાડીનને એક કે 2 ટ્રીપા નાખવાના, જે જગ્યા ઉપર ઘાની ઉપર લગાવવાનું છે એટલા ભાગમાં બીટાડીનને ડ્રોપ લગાવવાનું. પછી એને આપણે આવી રીતના મૂકી દઈશું. હવે આને આપણી પાસે બેન્ડેજ છે, તો આ બેન્ડેજ છે આપણી પાસે, સીઝર ટુ સે સીઝર છે, બરાબર. તો બેન્ડેજ હંમેશા આવી રીતના પકડવાનું. કેવી રીતના પકડવાનું છે? આવી રીતે આની ઉપર મૂકી. દેખાયું? પહેલાં છે વચ્ચે મૂકું, પછી સાઈડમાં આપણે કવર કરવાનું, સાઈડની બાજુ, પછી આ બીજી બાજુ સાઈડમાં કવર કરવાનું. દેખાઈ ગયું? અને પછી વચ્ચેથી આપણે ટાઈટ એવું બાંધી દેવાનું, એટલું ટાઈટ બી નહીં બાંધવાનું,
કે બ્લડ સર્ક્યુલેશન અટકી જાય. તો આવી રીતના બાંધી અને નીચેની બાજુમાંથી કટ કરી નાખવાનું. ત્યાંથી કટ કરવાનું કટ કરી નાખવાનું. કટ કરીને આપણી પાસે જો પટ્ટી હોય તો પટ્ટી મારવાની, નહીં તો પછી ગાંઠ લઈ નીચેની બાજુ ગાંઠ આવે એવી રીતના ગાંઠ મારી દેવાની. બરાબર છે? પછી આ મારી દીધા પછી આપણે બધું બધા સાધન જે વપરાયેલા છે શેમાં હશે? કેટલી ટ્રેમાં નાખવાના, હેન્ડ વોશ કરી દેવાના, બેગમાં સાધન લઈ લેવાના અને આપણે પ્રોસિજર. આ ડ્રેસિંગ આપણને આવડવું જોઈએ. ડ્રેસિંગ કરી હવે એને હેલ્થ એજ્યુકેશન આપવાની વખતે આપણે શું કહીશું? આરોગ્ય શિક્ષણ શું આપવું? કે આપણે આ ડ્રેસિંગ લીધો બેન, તમે ઘરે તમારી રીતે તમે કરી શકશો ને, તેના રીતે લગાડવાનું. આપણે પાટો ન હોય તો કંઈ વાંધો નહીં, પાટો ખોલી નાખવાનું, પણ દવા સાફ કરીને ટ્યુબ લગાડતું રહેવાનું. બીજી વાત, હવે આપણે એને આરોગ્ય શિક્ષણ શું આપશે? તો ડ્રેસિંગ વાળું છે તેને પૂછવાનું કે ઘા આગળ વધવો જોઈએ નહીં. તો ઘા આગળ ન વધે એના માટે આપણે શું કરવું પડશે? તમારે હેન્ડ વોશ હાથ ધોઈ અને ડ્રેસિંગ કરવું. બીજું, તમને જે ડૉક્ટરે ટ્યુબ આપી છે એ ટ્યુબ હંમેશા કેટલી લગાડવાની એ શીખવાડવા. એક પાતળું કોડ બને એટલું લગાડવાનું. આખો ઘા જે આખો ટ્યુબથી ઘા ભરી દેવાનો નહીં, સજ લેયર જ લગાડવાનું, ટ્યુબ લગાડવાની. બરાબર છે? ડૉક્ટરે તમને દવા આપી છે તો દવા ગાડવાની, બને તો તમારે પાટો વીંટવાનો જરૂર લાગે તો, નહીં તો પછી તમારે એની પણ માખી કેવો કે બેસે નહીં એવું કરવાનું. તમે જે કામ કરતા હોય, માનો કોઈ જગ્યાએ કામ કરીને આવ્યા હોય, ધૂળ લાગી હોય તો ફરી એને સાબુ પાણીથી સાફ કરી દેવાનું અને ફરીથી જો લગાડી દેવાનું. બરાબર છે? એનાથી શું થશે? તમારો દુખાવો ઓછો થશે, તમને આરામ થશે, તમને ઝડપથી સાજા થઈ જશે. તો આ આપણું શું થયું? આરોગ્ય શિક્ષણ. ક્લિયર? આટલો પ્રોસિજર આપણે હે ને. શું થયું આપણે? ડ્રેસિંગ. તો ડ્રેસિંગ મટીરિયલ હોય તો એને પાછો પ્રશ્ન